વિતરાગ સ્તોત્રમાં કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી લખે છે, મિચ્છામી દુઃખમ એવી રીતે આપો, મિથ્યાને દુષ્કૃત ભૂલાત અપૂર્ણ ક્રિયાન્વિતમ, ફરી વાર આ ક્રિયા નહીં થાય, આ ભૂલ નહીં થાય એવી રીતે જયારે તમે આપો ને ત્યારે સાચું મિચ્છામી દુઃખમ. રૂટીનના મિચ્છામી દુઃખમ તો બહુ આપે, સંવત્સરીના પ્રતિક્રમણના દિવસે ભલું હશે, હજારો રૂપિયાનો ચઢાવો ભોળીને તમે મિચ્છામી દુઃખમ આખા સંઘને આપશો, સકળ સંઘને સંવત્સરી મિચ્છામી દુઃખમ. પણ આ વર્ષ દરમિયાન જેની જેની સાથે મારે અબોલા થયા હતા એને જઈને જો હું મિચ્છામી દુઃખમ ન આપું અને સકળ સંઘ આપું તો વાસ્તવમાં તમે મિચ્છામી દુઃખમ આપ્યા છે. ક્ષમા માટેની ત્રણ કન્ડિશન બરાબર યાદ રાખો. નંબર એક, ક્ષમા રાખો. કરુણસંઘના દિવસો નજીક આવી રહ્યા છે, કમસે કમ આખું વર્ષ નથી રાખી શક્યા, આઠ દિવસ માટે નક્કી કરો. આઠ દિવસમાં માથું ફેરવવું નથી, એની પર ભૂલ થઈ જાય, મારે ક્ષમા રાખવી છે. નંબર એક, ક્ષમા રાખો. ક્ષમા રાખવા માટે શું જોઈએ ખબર છે? સહનશીલતા જોઈશે. મગજ બરફ કરતા ઠંડુ, હું ઘણી વાર કહું છું, મગજને આઈસ ફેક્ટરી બનાવો, જીભને સુગર ફેક્ટરી બનાવો અને હૃદયને ક્રીમ ફેક્ટરી બનાવો. મગજ બરફ કરતા ઠંડુ હશે, જીભ સાકર કરતા મીઠી હશે અને હૃદય માખણ કરતા કૂળું હશે. દુનિયામાં ગમે ત્યાં જાઓ, તમને કોઈ ડિસ્ટર્બ કરી શકે એ વાતમાં માનો. મગજ બરફ કરતા ઠંડુ, ક્ષમા રાખો. ગમે તો ઘણી વખત ઉપાશ્રયમાં તમારી ક્ષમા નથી હોતી. સંવત્સરીના પ્રતિક્રમણના દિવસે તમે આમ કટાશો પાથરી હોય અને પાછળથી કોઈ આગળ આવ્યું તમારો કટાશો આમ ખસેડી નાખે, શું થાય? શું થાય? તમે એમ ટેકાવાળી જગ્યા અને હવાવાળી જગ્યા રહીને બરાબર આમ 9:30 વાગે 11 વાગે બારસા સૂત્ર પડે ને, ઉપાશ્રય માં જોવા જેવું. આ બધું અપાશો જયારે બેડરૂમ ભરી ગયો, ક્યાંક બ્લેન્કેટ પથરાઈ ગયા હોય, ક્યાંક શાલ પથરાઈ ગયો, ક્યાંક ધોતિયા પથરાઈ ગયા હોય, હજારો મેરે સારો કે અહીંયા ક્યાં હે સતીન બધે સોને કોને વાલે હે. અરે તમે 3 વાગે આવ્યા હોય, તમારી શાલ, તમારો કેસ કે તમારું બ્લેન્કેટ ઉચકાઈ ગયું હોય, હવા વાળી જગ્યા, દાડી વાળી જગ્યા, ટેકા વાળી જગ્યા, હા બધું દૂર થઈ ગયું હોય, શું થાય? નહીં આખો ક્ષમા. સંવત્સરીનો ઉપવાસ કરવો સહેલો છે, પણ સંવત્સરીના દિવસે ગુસ્સો નહીં કરવો. ખબર મારો પ્રયાસ એક છે કે આ 8 દિવસ તમારે એવા સરસ થવા જોઈએ. 28 કરો તો વેલ એન્ડ ગુડ, ના કરી શકો તો કમસે કમ 8 દિવસમાં ગુસ્સો તો નથી. ગમે તેવી લાઈન હશે એ લાઈનમાં વચ્ચેથી કોઈ ઘૂસી જશે, મારે મોઢામાંથી નથી કહેવું, ભાઈ એ બેન આમ પાછળથી આવીને આગળ નહીં, મારે નથી કહેવું, હું એક ભગવાનની પૂજા કરીશ, કારણ કે આ વખતે ગુસ્સો તો નહીં છે. મારું કટાશું કોઈ ઉચકીને ફેંકી દેશે, હું થેલીમાં 2 કટાશા લઈને આવીશ, 1 કટાશું પછી શોધીશ, જ્યાં જગ્યા મળશે ત્યાં બીજું કટાશું પાથરી લઈશ, અને મારો ગુસ્સો તો નથી છે. કરવું છે તમે ગુસ્સો નહીં આવો, આવો ગુસ્સા વગર નું આ વખતના પોઝિશન કરવા છે. વિકાસ ચામ જમવા બેઠો હોય તો એ વખતે ચા મને ગરમા ગરમ જોઈતી હોય, પણ ઘરવાળીએ કદાચ ચા ગરમ ના આપી, થોડી મીડિયમ ગરમ હતી, થોડી ઠંડી થઈ ગઈ હતી. ઓકે, હું એટલું જ કહીશ, જરા બીજી શક્તિ હોય તો બીજી ચા કરી આપ. અમને એકા સાથે કઈ ખાનદાન તો છે નહીં, આવી ચા આપવાથી હશે, હું નથી બોલ, એના કદાચ બીજી ચા મંગાવી લઈશ. અને કદાચ જે નથી એ જતા રહ્યા પ્રવચન સાંભળવા, તો જે હશે પી લઈશ, પરંતુ આ વખતે ગુસ્સો તો નથી. કેટલી ટી બાબુ, કેટલી કપડાની બાબતનો ગુસ્સો, ચપ્પલની બાબતનો ગુસ્સો, ખાવાની બાબતનો ગુસ્સો, લેવાની બાબતનો ગુસ્સો, પાણીની બાબતનો ગુસ્સો, વ્હીકલની બાબતનો ગુસ્સો. અમારે જવું ત્યારે તમે લોકો ઉપડી જાઓ છો, હવે અમારે શું કરવાનું? રિક્ષા પડી જવાનું,
ચડાવવામાં લાખ રૂપિયા બોલવા સેલા છે, અને એક રિક્ષા માટે 15 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે છે. ભગવાને બચાવી લીધા હોય તો તમારા ગુસ્સા ત્યાં જ હોય. સમય રાખો,